આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસર. હોય તો શિનોર તાલુકાના માલસર ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા અસરગ્રસ્ત લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. નર્મદા નદીમાં આવેલ ઘોડાપુરને લઈને માલસર ગામમાં નર્મદા નદીના પાણીએ ભારે તારાજી સર્જી હતી, ને જેને લઈને ખેડૂતો, પશુપાલકો અને શ્રમજીવી લોકોની હાલત અત્યંત કફોડી બનવા પામે છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા શિનોર તાલુકાના માલસર ગામ ખાતે અસરગ્રસ્ત લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેને લઈને અસરગ્રસ્ત લોકોને આંશિક રાહત થવા પામી છે. તો અત્યારે કાસોટીયા વિસ્તારની અંદર આપણે ઊભા છે ને ચૈતરભાઈ વસાવા, આમ આદમીના એમએલએ, જેઓ અનાજની કીટને વિતરણ કરી રહ્યા છે. તો આપણે અહીંના સ્થાનિક છે એમની પાસેથી જાણીશું કે એમનું મંતવ્ય શું છે ને એમનું શું કહેવું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં. અત્યારે નદીમાં જે પૂર આવ્યા અને અત્યારે અહીંયા ચૈતરભાઈ વસાવા આવ્યા છે, તો તમારે એમના વિશે શું કહેવું છે? હા, આયા છે ચૈતન્યભાઈ વસાવા, જે અમને અનાજનું વિતરણ કર્યું છે એ ખૂબ જ અમે ખુશ છે કે સંકટ સમયે આજે આવીને અમને આટલું ખૂબ આટલું આપ્યું છે અનાજ, જે અમારે 15-20 દિવસ ચાલી શકે. સંકટમાં એ ભાઈ આવીને અમારી આટલી મદદ કરી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. હા, તો અત્યારે જે ચૈતરભાઈ વસાવા જેઓ અહીંયા માલસરની સ્થળ મુલાકાતે છે અને અનાજની કીટોનું વિતરણ કરી રહ્યા છે, ત્યારે માલસર ગામના સ્થાનિકો દ્વારા પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. એ રીતે એમનું ગામ લોકોનું કહેવું છે અને જેને લઈને એમનો ખૂબ ખૂબ આભાર પણ માની રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના, વડોદરાનો જે આપણે શિનોર તાલુકો છે, આ માલસર ગામ છે. માલસર ગામ જે કાસોટીયા વિસ્તારની અંદર, જેમ કે માલસરની અંદર પાણીનો ભરચક, નર્મદામાં જે પાણી છોડવામાં આવ્યા હતા અચાનક, જેના કારણે પશુ અને ઘર વકરી અને ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે. જ્યારે આજે ગરીબોની અંદર જ્યારે ઘર વકરી નથી, ત્યારે ડેડિયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અહીં સ્થળની મુલાકાતે આવ્યા છે અને એઓ પોતે જે મદદમાં આવ્યા છે અને અનાજની કીટોનું વિતરણ કરી રહ્યા છે. તો એમની પાસેથી પણ જાણીશું કે એમનું આ વિશે દુઃખદ વસ્તુ છે, તો એમનું શું કહેવું છે અત્યારે હાલની પરિસ્થિતિનું. સાહેબ, અત્યારે જે પૂરમાં પાણી આવે છે અને લોકો પાયમાલ થઈ ગયા છે, તો એના વિશે તમે શું સંદેશો કહેવા માગશો? 17 સપ્ટેમ્બરે છેલ્લા એક અઠવાડિયાથી પાણી સંગ્રહ કરીને એકી સાથે છોડવામાં આવ્યું. એમાં 23 દરવાજાઓ ખોલીને જ્યારે 18 લાખ ક્યુસેક પાણી છોડ્યું, ત્યારે નીચાણવાળા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના તમામ નીચાણવાળા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન છે. આમાં 7 લાખ જેટલા લોકો અસરગ્રસ્ત થયેલા છે, 5 લાખ ઘરોનો નાશ થઈ ગયેલો છે અને ઘણા પશુ, હજારો પશુનું મૃત્યુ પણ થયું છે. ખેતીવાડી તમામ નુકસાન થઈ ગઈ છે. ત્યારે અમે એક માનવતાની દ્રષ્ટિએ, અમે અને અમારી પૂરી ટીમ છેલ્લા 5 દિવસથી આ વિસ્તારોમાં ફરીએ છીએ, રાહતની કીટો આપીએ છીએ, લોકોને પાણીની બોટલો આપીએ છીએ. એટલે અમારી આ નૈતિક જવાબદારી છે અને આ જવાબદારી અમે આ વિસ્તારોમાં લોકોને નાની મદદરૂપ બનીને અદા કરી રહેલા છે. હા, તો અત્યારે ચૈતરભાઈ વસાવા આમ આદમીના એમએલએ તરીકે અમને જે મદદમાં આવ્યા છે, જેઓ એમને પોતે કહેવું છે કે જેટલી બનશે એ પોતે મદદ કરી રહ્યા છે, તો અત્યારે આપ એમનો પણ માલસર ગામ લોકોએ આભાર માનવો જોઈએ. સ્પાર્ક ટુડે ન્યૂઝ, લોકેશ ઠાકોર, શિનોર.